ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે કોંગ્રેસ દ્વારા ગત મોડી રાત્રે તેતાલીસ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાંથી છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા એકસો બેઠક ઉપર જૂના જોગી ધીરુભાઈ ભીલ ઉપર પસંદગી ઉતારવામાં આવી છે ધીરુભાઈ ભીલે એન્ડ ટાઈમ ન્યૂઝ સાથે આ અંગે ખાસ વાતચીત કરી હતી સંખેડા એકસો ઓગણચાલીસ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર અને ભાઈના હુલ્લામણા નામથી ઓળખાતા ધીરુભાઈ ભીલ પહેલાં તો વિધાનસભા ઓગણીસો પંચાણુંમાં અપક્ષ ઉમેદવાર તરીકે લડીને જીત્યા ત્યારબાદ ઓગણીસો અઠ્ઠાણુંમાં કોંગ્રેસમાં લડીને જીત્યા ત્યારે બે હજાર માં હાર થઈ ત્યારબાદ બે હજાર સાતમાં કોંગ્રેસ પક્ષમાંથી જીત થઈ ત્યારબાદ બે હજાર બારમાં જીત થઈ ત્યારબાદ બે હજાર સત્તરમાં હાર થઈ

શું ઓગણીસો સાઠથી અત્યાર સુધી ગામડામાં કોઈ રસ્તા નહોતા ગામડામાં જે રસ્તાઓ બન્યા છે એ ઓગણીસો સાઠ પહેલાંના રસ્તાઓ છે સરકારનો એક ભાગ એવો છે કે પાંચ વર્ષે નવો રસ્તો બનાવવો અને એમાં સરકારે એના ઘરના પૈસા નહીં લોકોની પાસેથી ટેક્સ લઈને આવા રસ્તાઓ જે ગામડાના છેવાડાના માણસ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે વાત એવું કરે કે આ વિકાસ અમે આવ્યા પછી દીધું છે શું આ સરકારના જ ગામડામાં વીજળી થઈ છે હું છું ત્યાં સુધી મારા ગામની જ વાત કરું ત્યારે ઓગણીસો પંચોતેર માંથી અહીંયા વીજળીના થાંભલા રોપાયા હતા આજે એમ કે અમે જ બધું કરી નાખ્યું તે દિવસે ચોવીસ કલાક ખેડૂતોને વીજળી મળતી હતી આજે દસ કલાક વીજળી આપવાના વચનો આપતા એ દસ કલાક વીજળી પણ નથી મળતી આવા બધા ઘણા બધા વિકાસ 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 ડબલ એન્જિનની સરકાર અમારી બહુ કામ કરવી વાળી સરકાર છે ત્યારે હું માનું છું જે કોંગ્રેસના રાજમાં જે સરકાર કોંગ્રેસની હતી ત્યારે ઓ એનજીસી રિફાઈનરી એરપોર્ટ આવા બધા જે બનાવેલા એ આજે હું માનું છું કે સરકાર કોઈ કોન્ટ્રાક્ટ બેજવાળોને લીજ ઉપર આપી દઈશ કચ્છમાં હોય કે ગમે ત્યાં હોય અમદાવાદમાં જે સરદાર સાહેબનું નામ ઉપર એક યુવાઓ મેં ખેલાડીઓને રમવા માટે સ્ટેડિયમ બનાવવામાં આવેલું એ યુવાનોનું સ્ટેડિયમનું નામ પણ બદલી નાખ્યું હું માનું છું કે હમણાં જ પીએમ સાહેબ અહીંયા કેવડિયામાં આવ્યા ત્યારે કહે કે સરદાર સાહેબને સરદાર સાહેબને ઓગણીસો ને એકસઠમાં જવાહરલાલ નહેરુએ જ્યારે નર્મદા ડેમનું ખાદમુહૂર્ત કર્યું ને તે દિવસે સરદાર સરોવર નર્મદા નિગમ સ્થાપિત કરેલું અને તે દિવસે સરદાર સરો સાહેબનું નામ ઓગણીસો સાહીઠ એકસઠમાં કરેલું છે આજનું નામ ખાલી વાહ્ય વાતો છે સરદાર સાહેબ નામે મત માંગવા નીકળેલા આ વખત જે પ્રજા છે એમને જાકરો આપશે ત્યારે ધીરુભાઈ ભીલ દ્વારા તેમના એકસો વીસ વર્ષના માતાજીના આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા તેમણે જાહેર કર્યું હતું કે આ મારી છેલ્લી વિધાનસભાની ચૂંટણી લડી નિવૃત્તિ જાહેર કરી છેલ્લો મત મારા મત વિસ્તારના મતદારો પાસે માંગી હું નિવૃત્ત લઈશ મતદારો પાસે અમે ભાજપના ખોટા વચનો તેમજ ગેસના બાટલા તેમજ નવ યુવાનોના રોજગારીના પ્રશ્નો જંગલ જમીન તેમજ ખેડૂતોના પ્રશ્નો લઈ મતદારો પાસે જઈશું આશા છે કે મતદારો તેમજ કોંગ્રેસ પક્ષને જંગી બહુમતીથી જીતાડશે સંખેડા વિધાનસભાની કોંગ્રેસ પાર્ટીએ જ્યારે મને ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું અને આજે જ્યારે શ્રી ગણેશ કહેતા છે માતાજીના આશીર્વાદ લીધા છે અહીંયાથી હું નાના માતાજીનું મંદિર જીવનપુરા આશીર્વાદ લઈ અને શનિવાર હનુમાન દાદાનો દિવસ છે ત્યારે જન હનુમાન મારા મત વિસ્તારમાં બોડેલી તાલુકામાં આવે છે ત્યાં પણ દર્શન લઈ અને આજે શરૂઆત કરવાની છે ખાસ શરૂઆતમાં મોંઘવારીના મુદ્દાઓ છે ખેડૂતના પ્રશ્નો છે વિદ્યાર્થીઓના પ્રશ્ન છે શિક્ષિત બેરોજગારના પ્રશ્ન છે એવા હરેક મોટા નાના મોટા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે મતદારો સુધી લઈ જઈને જાગૃત કરીશું કોંગ્રેસે દસ મુદ્દાનો કાર્યક્રમ જે જાહેર કર્યો છે એ દસ વચનો આપ્યા છે એ વચનો ગામડાના છેવાડાના ભાઈ સુધી લઈ જઈને આમ કોંગ્રેસની સરકાર આવશે ત્યારે પાંચસો રૂપિયા બોટલ મળશે એવા બીજા દસેક મુદ્દાઓ જે છે એને મુદ્દાઓ ઘરે ઘરે ફેરીને આ મુદ્દાઓને ઉજાગરો કરીને મતદારોને પ્રયત્ન કરીશું અને મને આ વખતે એવો વિશ્વાસ છે કે નસવાળી હોય સંખેડા હોય બોળેલી હોય પણ એક ભાઈ તરીકે મને માનેશ હું ધારાસભ્ય તરીકે નહીં પણ એક ભાઈ તરીકે બધા ભાઈ ભાઈ તરીકે રહેવાવાળા બધા મતદારો જે છે એ આ વખતે જંગી બહુમતીથી જીતાડશે એવી આશાઓ રાખો